ए रमेश चंद्र फेफर छे पोतानी जातने कल्की भगवान अने दसमो अवतार विष्णुनो अवतार माने छे अने दहशत अने भयजनक आगाहीओ करे छे लोकोने 2030માં 750 અબજ લોકો નાશ પામશે 33 કરોડ દેવી દેવતા જ બચશે અને આખા વિશ્વમાં દુકાળ પાડશે આવી અવાહ્યત વાતો કરી અને લોકોને ડરાવવાનું કામ કરે છે આના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે વિજ્ઞાન જાથાએ ઠોસ કદમ ભરવાના છે આને માનસિક દર્દી હોય રોગી છે એની કોઈ પણ વાત ધ્યાનમાં ન લેવા પણ વિજ્ઞાન જાથા અપીલ કરે છે આના પર કાનૂની કાર્યવાહી કરવા આજે તમે કલેક્ટરને પોલીસ કમિશનરને મળી એના પર ગુનો દાખલ કરવા સંબંધી કાર્યવાહી હાથ ધરનાર છે આવી અમે એટલા માટે કે પોતાની જાતને કલ્કી ભગવાન અવતાર કે છે ને આ જે ફળકથનો કર્યા છે કે ભાઈ આ દુકાળ વિશ્વમાં પાડી અને પોતાની ગ્રેચ્યુટી મળી નથી તો તું ભગવાન હો તો તારી ગ્રેચ્યુટીની માગણી શું કામ કરવી જોઈએ આવા બધા પ્રશ્નો લઈને અમે આવ્યા હતા પ્રશ્નાર્થો સાથે પણ એને બાઈણ દરવાજો ન ખોલ્યો ડરપોક માણસ છે આ માનસિક રોગી માણસ છે અને એક નંબરનો બીકણ માણસ છે અને મન ફાવે તેવા ઉચ્ચારણો કરે છે એટલે સરકારે આજે નહીં તો કાલે એના પર કડક કાયદેસર કાર્યવાહી કરવી પડશે અને આને સરકારી દવાખાનામાં ભરતી કરવી પડશે એવું વિજ્ઞાન જાતા બહુ સ્પષ્ટપણે માને છે નહીં પોલીસને અમે કોઈ પણ કાર્યવાહી કરતા હોઈએ છીએ ત્યારે માનીએ કે ભૂવા ભરાડી હોય છે પણ આ વ્યક્તિ છે ક્લાસ 1 અધિકારી છે અને જાણી જોઈને આવું વર્તણૂક કરે છે કારણ કે આની પહેલાં એની 2017માં ધરપકડ થઈ હતી ત્યારે પીઆઈ મહિલા પોલીસ સ્ટેશનને તત્કાલીન પીઆઈને પણ અહીંયા રૂબરૂ આવીને બાંધમાં એને કબજો લીધો હતો અને આ વ્યક્તિ એટલો માથા ભારે છે એના ખાતામાં પણ માથા ભારે છે એવું પણ વિજ્ઞાન જાથાએ એના ડિપાર્ટમેન્ટમાં પણ જાણ્યું છે એ ત્યાં પણ ત્રાસદાયક એની પ્રવૃત્તિ રહી હતી અને પોતે ભગવાન કહે છે સાવ જૂઠો અને ખોટો માણસ છે બકવાસ કરે છે.